वेलकम टू स्वयं स्टडी। नमस्कार दोस्तों, आज ना वीडियो में आपणे जोवाना छीए गुजरात टेक्नोलॉजिकल यूनिवर्सिटी नी जे एग्जाम थवानी छे, आवनार एग्जाम ते ऑफलाइन नहीं परंतु ऑनलाइन लेवा बाबते विद्यार्थीओ मांग करेली छे, एनी संपूर्ण माहिती आपणे डिटेल में जोवाना छीए। तेनी पहेला चेनल पर तमे नवा हो तो चेनल ने सब्सक्राइब कर दियो, नोटिफिकेशन बेल आइकन ने ऑन कर दियो, जेथी करीने मारा आवनारा बधा ज वीडियो नी अपडेट तमने मळती रहे। छेल्ला 6 मासथी विद्यार्थीओ ऑनलाइन अभ्यास करी रह्या छे। कोरोनानी महामारीना कारणे स्टूडेंटो ऑनलाइन अभ्यास करी रह्या छे, तेना कारणे स्टूडेंटोनुं एवुं कहेवुं छे के जीटीयूनी जो एक्जाम जे थवानी छे ऑफलाइन माध्यमथी नहीं परंतु ऑनलाइन माध्यमथी थाय तो स्टूडेंटोने ईजी रहे छे कोरोनानी महामारीमां। યુનિવર્સિટીના કાર્યક્રમો વિદ્યાર્થીઓના ફોર્મ પણ ઓનલાઈન ભરાતા હોય ત્યારે પરીક્ષા પણ ઓનલાઈન જ લેવી જોઈએ, કેમ કે અત્યારે ઓનલાઈન ફોર્મ પણ ભરી રહ્યા છે જે ઓફલાઈન એક્ઝામ થવાની છે, તો સ્ટુડન્ટોનું ક્લિયર કેવું છે કે જીટીયુની જે એક્ઝામ થવાની છે આવનારી એ ઓનલાઈન માધ્યમે થાય। રાજ્યની સૌથી મોટી ગણાતી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુ દ્વારા ડિસેમ્બરમાં ઓફલાઈન એક્ઝામ લેવાનું નક્કી કરાયું છે। આ એક્ઝામ માટેની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી છે। બીજી બાજુ છેલ્લા 6 માસથી ઓનલાઈન અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ ચાલુ વર્ષમાં ઓનલાઈન એક્ઝામ લેવાની માંગણી કરી શકે છે। આ માટે વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણ મંત્રી લઈને યુનિવર્સિટીના કુલપતિ સુધી તમામ સ્તર સુધી રજૂઆત કરવામાં આવી છે, એટલે કે જીટીયુના વાઇસ ચેરમેન હોય કે ગુજરાતના જે આપણે રાજ્યપાલ હોય બધાને સ્ટુડન્ટોએ રજૂઆત કરેલી છે। ઓર્ગેનાઇઝેશન સાથે જોડાઈને બધા સ્ટુડન્ટોનું ટૂંકમાં એવું કહેવું છે કે જે જીટીયુની આવનારી જે એક્ઝામ થવાની છે તે ઓફલાઈન માધ્યમથી ન થાય, ઓનલાઈન માધ્યમથી થાય। અઠવાડિયે પહેલાંથી હું વિડીયો બનાવું છું જીટીયુની ઓનલાઈન એક્ઝામ થાય, અને સાથે સાથે જે આપણા ભારતના MHRD મિનિસ્ટર છે રમેશ પોખરિયાલ નિશંક, તેને પણ એવું કીધું છે 3 ડિસેમ્બરે સ્ટુડન્ટો માટે પ્રેસ લાઈવ કોન્ફરન્સ કરશે, સ્ટુડન્ટો સાથે વાતચીત કરશે, એના ઉપર હું સેપરેટ વિડીયો બનાવવાનો છું, ટ્વીટ પણ કરવાનો છું, ટ્વીટ તમે રીટ્વીટ કરજો। બધી જ યુનિવર્સિટીની ગુજરાતની ઓફલાઈન એક્ઝામ ન થાય, ઓનલાઈન એક્ઝામ કન્ડક્ટ થાય એના માટે આપણે રિક્વેસ્ટ કરવાની છે ગુજરાત તરફથી, તો એ ટ્વીટ કરજો। સાથે સાથે બધા સબ્જેક્ટના ઓલરેડી MCQ મેં મૂકી દીધેલા છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના, મિકેનિકલ એન્જિનિયરિંગના અને બીજી બધી જ બ્રાન્ચના હું એક્ઝામના MCQ મૂકતો રહીશ, જો ફાઇનલ ડિસિઝન આવી જશે તો। પણ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ તમે છો તો MCQ વિડીયો મેં મૂકી દીધા છે। EBC સબ્જેક્ટ હોય, કોઈ પણ સબ્જેક્ટ હોય, એનર્જી કન્ઝર્વેશન હોય, SGP હોય, બધા સબ્જેક્ટના MCQ તમને ચેનલના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના પ્લેલિસ્ટમાં મળી જશે, અથવા તો SGP MCQ, EBC MCQ તમારા સબ્જેક્ટનો શોર્ટ નેમ અને MCQ લખીને સ્વયં સ્ટડી ચેનલના વિડીયો જોજો। તમારી એક્ઝામમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મેં ડિસ્કશન કરેલા છે, આવા જ આવા ડેલી બધી જ યુનિવર્સિટીના ન્યૂઝ, ડેલી કરંટ અફેર, જનરલ નોલેજ, ઇન્ડિયન હિસ્ટ્રી, ઇન્ડિયન જિયોગ્રાફી, ઇન્ડિયન પોલિટિક્સ, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, CRPC, ઇન્ડિયન પિનલ કોડ, બધા જના વિડીયો એક્સપ્લેનેશન અને સાથે સાથે બધી જ વસ્તુના વિડીયો જોવા માટે ચેનલ પર બના રહો અને આવનારા વિડીયો જોતા રહો, અને બધા સર્કલમાં, ફ્રેન્ડ સર્કલમાં વિડીયો શેર કરી દો અને ગુડ ન્યૂઝ આપી દો કે GTU ઓફલાઈન એક્ઝામ કન્ડક્ટ નથી કરવાની, ઓનલાઈન એક્ઝામ કરવાની છે। ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।